નમસ્કાર, રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. રાજ્યમાં એક તરફ કોરોનાનો રાફડો ફાટ્યો છે અને બીજી તરફ કોરોનાને આમંત્રણ આપતા વરવા દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાના નિયમોના લીરે લીરા ઉડાડતી ઘટના તાપીમાં બની. આ વખતે પણ નિયમ નેતાજીએ જ તોડ્યા. તાપીના ડોલવણના પાટી ગામે ભવ્ય લગ્ન સમારંભ યોજાયો હતો. લગ્નમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો ઝૂમ્યા. સરકારે લગ્નમાં માત્ર 150 લોકોની છૂટ આપી છે, છતાં લગ્નમાં ભારે ભીડ ઉમટી પડી. લગ્ન કોઈ બીજાના નહીં પરંતુ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેન ગામિતના દિયરના હતા. સુનંદાબેન ગામિત ભાજપના નેતા છે, છતાં તેઓના દિયરના લગ્નમાં ભીડ એકઠી થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો નાચી રહ્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો કોઈ અતો પતો નથી. નેતાઓએ જવાબદારી સમજીને આવા સમારંભો ટાળવાના હોય, પરંતુ અહીં ખુદ નેતાઓના ઘરે જ કોરોનાના નિયમોનો ઉલાડિયો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભીડના ભયજનક દ્રશ્યો જરા પણ યોગ્ય નથી. જો કે મોડે મોડે લગ્નના આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યો થયા છે કોરોના સંક્રમિત, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, સીજે ચાવડા અને અનિલ જોશિયારાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અનિલ જોશિયારા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. જોશિયારાને ઓક્સિજનની ઉણપ સર્જાય છે. જોશિયારાને ડાયાબિટીસ છે, જો કે બીપી હાલ કંટ્રોલમાં છે. ભરૂચના જંબુસરના કાવીમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. નવનિયુક્ત સરપંચના પદગ્રહણ સમારોહ સમયે પથ્થરમારો થયાના અહેવાલ છે. વિરોધી જૂથે પથ્થરમારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. પથ્થરમારામાં 3-4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પથ્થરમારો થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોરોનાના નિયમો પણ તૂટ્યા હતા. જો કે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. સોખડામાં માર મારવા મામલે 5 સંત અને 2 સેવક સામે ફરિયાદ નોંધાઈ છે. અનુજ નામના સેવકને માર મારવાના આરોપમાં ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રભુપ્રિય સ્વામી, હરિસ્મરણ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત ભક્તવલ્લભ સ્વામી, સ્વરૂપ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. હિરલ સ્વામી, પ્રણય આસોજ, બનહરભાઈના નામે પણ આ ફરિયાદ દાખલ કરાઈ છે. સેવક અનુજની ફરિયાદના આધારે ફરિયાદ નોંધાઈ છે. પ્રણવભાઈ આસોજ છે, આસોજવાળા, મનહરભાઈ સોખડાવાળા, પ્રભુપ્રિય સ્વામી, હરિસ્મરણ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વિરલ સ્વામી, આટલા 5 સ્વામી છે અને 2 સેવક છે અંદરના. આમ કુલ 7 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે કે પ્રભુ સ્વામીજી જેમને લઈને સંસ્થાના લાખો અનુયાયીઓ જોડાયેલા છે, અત્યારે આસ્થાથી જો એમને જ મારી નાખવાની જો ધમકી આપવામાં આવતી હોય તો અમારા જેવા નાના રહેતા સેવકો અને સંતોની સલામતી શું, એ બાબતે પણ ત્યાં વિચાર કરવા જેવી વાત છે. કે તમે અરજી પાછી લઈ લો, તમે અરજી પાછી લઈ લો, આપણે તમે કહેશો પ્રમાણે લોકો માફી માગી લેશે. આ છે તે છે જે એમનું હતું. પણ એકના એક દીકરાને અમે કુદા ટપલી રહી નથી તો માર ખાતો જોઈને કોઈ પણ ફાધર એવું તો ડિસિઝન નહીં લે કે હું સમાધાન કરી લઉં. અને એઝ અ ફાધર હું છેલ્લે સુધી લડત ચાલુ રાખવા માંગુ છું. રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. આગામી 20-22 જાન્યુઆરીમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ શકે છે. 20-22 તારીખ દરમિયાન પાકને સાચવી લેવા હવામાન વિભાગે ખેડૂતોને સૂચનાઓ પણ આપી છે. આ તરફ આગાહીને લઈને ઓખા અને સલાયા બંદરો પર માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. સમુદ્રમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે સાવચેતીના ભાગરૂપે માછીમારોને ચેતવણી અપાઈ છે. એક બાદ એક નેતાઓએ આમ આદમી પાર્ટી છોડતા હવે રાજનીતિ શરૂ થઈ છે. આપ નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું, જેના પર ભાજપે પલટવાર કર્યો. વિજય સુવાળા અને મહેશ સવાણીએ અચાનક આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખતા આપની મુશ્કેલીઓ વધી ગઈ છે. સવાણીને મનાવવા આપ નેતાઓએ પ્રયાસ પણ કર્યા. કોર્પોરેટર સહિત સુરત આપના નેતાઓ સવાણીના મનામણા માટે તેમની ઓફિસે પહોંચ્યા, પગે લાગ્યા અને આજીજી કરી. જો કે સવાણી એ જ બીમારી અને પરિવારને સમય ન આપી શકતા હોવાનું કારણ રજૂ કરતા રહ્યા. મનાવવા ગયેલા નેતાઓ સવાણીની ઓફિસની બહાર જ ધરણા પર બેસી ગયા. જો કે સવાણીએ સ્પષ્ટ શબ્દોમાં આપમાં પરત ફરવાનો ઇનકાર કરી દીધો.
કે અમારા વડીલ છે, અમારા પપ્પા છે, એટલે અમારે મનાવવાની ફૂલ ટ્રાય છે. અને અમને એવી હોપ છે કે માની પણ જશે, કેમ કે જેટલી મહેનત એમણે કરી છે બધી રીતના, એ મહેનત એમની ખૂબ સારી હતી અને અમને જરૂર છે એમની. આમ આદમી પાર્ટી રાજકારણથી નથી ચાલતું, સેવાના કારણે જ ચાલે છે. પણ તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈને તમે સેવા કરી શકશો, એક જ વિનંતી છે પપ્પાને, આમ આદમી પાર્ટીમાં પાછા લઈ જવાના છે મહેશભાઈ સવાણી. એમની જે લાગણી છે કે તમે મહેશભાઈ અમારા એક વડીલ સમાન છો, અને એમની જે બધી એમની લાગણીઓ એ વ્યવહારિક છે, કારણ કે અમે 8 મહિનાથી બધા સાથે કામ કરતા હોઈએ, તો લાગણી હોય એ વ્યવહારિક છે, લોકોની ઈચ્છા હોય વ્યવહારિક છે. પણ મારે મારા શરીરનું અને મારે મારા સામાજિક કામનું પણ મારે ત્યારે જોવું પડે. આ તરફ સુદાન ગઢવીએ ભાજપ ધાક ધમકી અને દબાણ ઉભું કરીને આપને તોડી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. સુદાન અહીં જ ન અટક્યા, તેણે દાવો કર્યો કે ભાજપના મોટા નેતા મારા સંપર્કમાં છે. પીપર પાન કરંત હસત કુપરિયા મુજ વીતતી તુજ વીતસે ધીરો ખમ બાપલિયા. ભાજપ પોતે પણ સમજી લે, અત્યારે તો મારે કંઈ કરવા નથી ખેલ, બાકી ભાજપના મોટા નેતા મારા સંપર્કમાં છે, નથી એવું નથી. અને સમય આવે, મને લાગ્યું કે ગુજરાતની જનતા માટે બે ફીટ બેસશે તો ભાજપને રંગ દેખાડીશું. ટાઈગર અભી જિંદા હૈ. તો આટલી બધી રેલી ને આટલી બધી એમની થઈ, ક્યાંય મેં એમની જોડે એક પણ ખેડૂત નથી જોયો અને એક પણ વિદ્યાર્થી નથી જોયો કે જેના માટે તમે જો લડી રહ્યા હો, એ વ્યક્તિઓ જો તમારી પાસે ન હોય તો તમે કઈ રીતે લડવાના છો? અને જે તમારા છે તમારી પાસેથી જઈ રહ્યા છે, તમે એની ચિંતા કરો, પછી ગુજરાતની ચિંતા કરજો. વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ છે અને એવા સમય રાજ્યમાં તડજોડ વધવી સ્વાભાવિક છે. સવાલ એ છે કે વ્યવસ્થા પરિવર્તનના દાવાની સાથે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટી છેલ્લે સુધી શું અકબંધ રહેશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તરફ પાટીદાર સંગઠન SPGમાં તડા પડતા ખળભળાટ મચી ગયો. લાલજી પટેલને સાઇડલાઇન કરી સંગઠનના જ કેટલાક આગેવાનોએ જાતે જ હોદ્દેદારોની વરણી કરતા વિવાદ સર્જાયો. પાટીદાર સમાજ અને સમાજના યુવાનોના ઉત્થાન માટે કામ કરતા સરદાર પટેલ ગ્રુપમાં જોરદાર મતભેદો સામે આવ્યા અને SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને અન્ય આગેવાનો આમને સામને આવી ગયા. લાલજી પટેલની જાણ બહાર જ કારોબારી બેઠક બોલાવાઈ, જેમાં અશ્વિન પટેલને પ્રદેશ અધ્યક્ષ, ગૌરાંગ પટેલને ઉપાધ્યક્ષ, પૂર્વિન પટેલને મહામંત્રી તથા જસ્મીન પીપળિયાને સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ જાહેર કરી દેવાયા. હકીકત સામે આવતા લાલજી પટેલે દાવો કર્યો કે લેટર પેડનો ખોટો ઉપયોગ કરાયો છે. એ લોકોએ મારા ઉપર વારંવાર પ્રેશર બનાવ્યું કે 3-4 જણને હોદ્દા તમારા ફરજિયાત આપવા પડશે. અમે નાની મોટી 2-3 મિટિંગો કરી કે વિવાદ ના થાય, લોકો દુઃખી ના થાય, એવા નિવેદનો મીડિયામાં ના થાય, એટલા માટે નાની મોટી મિટિંગ કરીને મેં કહ્યું કે ભાઈ તમે જો જ્યારે હોદ્દા કેન્સલ કર્યા છે એટલા માટે કર્યા હતા કે હોદ્દા પ્રમાણે લોકો કામ કરતા નહોતા અને પોતાનો જ ઉપયોગ કરતા હતા. આવનારી 2000 ઇલેક્શન પહેલાં કોઈ પોતાના હોદ્દાનો દુરુપયોગ ના કરી જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એટલે આટલી બધી હોદ્દાની ઉતાવળ શાના માટે હોવી જોઈએ? આ ક્યાં મંત્રીમંડળ હતું કે ક્યાં મોટા હોદ્દા આપવાના હતા? બધા કામ કરે છે મેડમ, વગર હોદ્દેદારો હોદ્દા વગર પણ કામ કરે છે. ગઈકાલ સુધી હું એમની સાથે જ હતો, એમની જોડે જ બેઠો હતો. મહેસાણામાં અમારી બેઠક મળી હતી, અમે ખાનગી જગ્યાએ હું ને લાલજીભાઈ મળ્યા હતા, એમની બધી એની અંદર બધી ચર્ચા કરી છે અને ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લીધો છે. અને એમને ત્યાં સ્પષ્ટ કીધું હતું કે આપણા જે 2019માં 2020માં જે હોદ્દા સ્થગિત કર્યા છે એ તમામ હોદ્દેદારો તમામ આપની સાથે તમામ હોદ્દેદારોને ફરીથી કાર્ય કરવાનો મોકો મળે. સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે 27 વર્ષ પહેલાં સ્થપાયેલું સંગઠન ખુદ હવે આગેવાનોની લડાઈમાં વિખેરાઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સવાલ એ છે કે શું ચૂંટણી આવી છે એટલે આગેવાનોમાં આટલી સક્રિયતા વધી છે કે કારણ બીજું જ કંઈક છે? મયુર માંકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. માત્ર 10,000ની લાલચે ડોક્ટર બની ગયા કુખના કાતિલ. વાત છે રાજકોટની, જે સોસાયટીમાં મકાન ભાડે રાખીને ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો. રાજકોટમાં કુખના કાતિલ પકડાયા. ગર્ભ પરીક્ષણના કૌભાંડનો પર્દાફાશ. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગર્ભ પરીક્ષણના ગોરખ ધંધાનું મોટું કૌભાંડ પકડાયું છે. બીટી સવાણી હોસ્પિટલ પાછળ શિવશક્તિ કોલોનીમાં એક મકાન ભાડે રાખીને તેમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાની રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીની ફરિયાદના પગલે પોલીસે દરોડા પાડી અને કૌભાંડનો પર્દાફાશ કર્યો. શિવશક્તિ સોસાયટીના મકાન નંબર 204માં ગર્ભ પરીક્ષણની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો.
જેમાં ડોક્ટર મુકેશ ટોડિયા, કમ્પાઉન્ડર અવેશ પિંજારા અને ઘર પરીક્ષણ કરવા આવેલી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. એક વખત સમય નક્કી કરી અને જ્યારે કસ્ટમર ત્યાં અંદર હતું ત્યારે જ રેડ કરી. ટોટલ 4 આરોપી અરેસ્ટ કર્યા છે. એની પાસેથી એક નેપાળથી એમણે મશીન મંગાવેલું આના માટે, સ્પેશિયલ આ ધંધો કરવા માટે. એ 3.5 લાખની કિંમતનું મશીન કબજે કર્યું છે અને 10,000 રૂપિયા એનો રેટ આ કસ્ટમર પાસેથી એમણે લીધેલો. 10,000 રૂપિયા કબજે કર્યા. ગર્ભ પરીક્ષણ નો ગોરખધંધો ચલાવવા માટે તબીબે આ મકાન ભાડે રાખ્યું હતું અને તેમાં માત્ર રાત્રિના સમયે જ ગર્ભ પરીક્ષણ કરાતું હતું. ડોક્ટરે પરીક્ષણ માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન રાખ્યું હતું અને તેનાથી પરીક્ષણ કરી તગડી ફી વસૂલવામાં આવતી હતી. સૌથી મોટો સવાલ તો એ છે કે સોસાયટીના મકાનમાં જ આ કૌભાંડ ચાલતું હોવા છતાં સ્થાનિકોને તેની ગંધ કેમ ના આવી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રચારમાં ધૂમ મચાવશે સુરતની સાડીઓ. ભારતીય જનતા પાર્ટીને ફરીથી જીતાડવા માટે સુરતના વેપારીઓએ કમર કસી છે. જો રામ કો લાયે હૈં હમ ઉનકો લાયેંગે, ફિર સે ઉત્તર પ્રદેશ મેં ભગવા લહેરાયેંગે. આ સ્લોગન સાથે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ધૂમ મચાવવા અને ભાજપને જીતાડવા સુરતના વેપારીઓએ કીમિયો અપનાવ્યો છે. સુરતમાં વેપારીઓ ચૂંટણી વખતે ઘણી ચૂંટણી સામગ્રીઓ તૈયાર કરતા હોય છે, જેમાં સાડી, ડ્રેસ, ટોપી, મફલર, ખીસ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે યુપીમાં યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના વેપારીઓ દ્વારા ખાસ અયોધ્યા થીમ પર સાડી તૈયાર કરવામાં આવી છે. સાડીના પલ્લુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો સાથે કમળનો ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે. કેટલોક કે સાથ મેં હમને યે અભી એક નયા એક તરીકા અપનાયા હૈ યુપી ચુનાવ કે લિયે, ઇસમે યોગીજી ઓર મોદીજી કે ફોટો કે સાથ મેં એક સ્લોગન લિખા હૈ, જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે, યુપી મેં હમ ફિર સે ભગવાન લહેરાયેંગે. ये स्लोगन के साथ में हर कैटलॉग जो है साड़ी के साथ में जाएगा. 70 वर्ष में प्रथम वक्त अयोध्या में भव्य मंदिर नो निर्माण थई रह्यु छे, तेनो संपूर्ण श्रेय भाजप ने नरेन्द्र मोदी ने जाए छे. आ वक्त फरीथी उत्तर प्रदेश में भाजपनी सरकार बने ते माटे सूरत में थी 3D પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ સાડી ઓર્ડર પર બનાવવામાં આવશે. પ્રથમ 1,000 સાડી અન્ય સમાજની મહિલાઓને મફતમાં અપાશે. ત્યારબાદ ઓર્ડર મુજબ સુરતથી સાડી મોકલવાનું આયોજન છે. સાડી અમને ભાજપા કા પ્રચાર કે લિયે ભી બનાઈએ ઓર હમારે વ્યાપાર કે લિયે ભી બનાઈએ, હમારે દોનો પર્પજ હૈ. જબ હમ લોગ યહાં સે પૂરા કપડા યુપી ભેજતે હૈ. મેરા બેસિક જો વ્યાપાર કા ક્ષેત્ર હૈ વો યુપી હૈ ઓર યુપી મેં ચુનાવ હૈ તો ઇસકા હમને યે ઇસકા પ્રચાર હોગા, હમારી સરકાર કા પ્રચાર હોગા ઓર હમ ચાહતે હૈ યોગીજી ઓર મોદીજી વાપસ આયે. ઉત્તર પ્રદેશમાં આ વખતની ચૂંટણીનો મુદ્દો રામ મંદિર પર જોવા મળશે. ભાજપ દ્વારા આ મુદ્દાને જ લઈ લોકો વચ્ચે જવામાં આવશે નક્કી છે અને ત્યારે સુરતના વેપારીઓ પણ તેમાં સુર પુરાવવા માટે નવો કીમિયો અજમાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આગળ જોઈશું રાજ્યના અને મહત્વના સમાચારોથી પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. સોમનાથના દરિયા કિનારે સર્જાયો અદભુત નજારો. જાગૃતિના સંદેશ સાથે અહીં કલાત્મક રેત શિલ્પ સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ દ્રશ્યો છે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના. સોમનાથ મહાદેવ અરબી સમુદ્રના કિનારે વસે છે. જ્યાં સોમનાથ મહાદેવના મંદિર નજીક ચોપાટી પર સમુદ્ર કિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેત શિલ્પ મહોત્સવનો પ્રારંભ કરાયો છે. આ સમુદ્ર કિનારે પોરબંદરના રેત શિલ્પ કલાકારો દ્વારા અદ્ભુત અને આકર્ષક રેત શિલ્પ બનાવવામાં આવ્યા છે. મંદિરે દર્શન કરવા આવેલા લોકો આ રેત શિલ્પ જોઈને મંત્રમુગ્ધ બની ગયા છે. જાગૃતિ ફેલાવવા માટે કલાકારો સૈન્ય દિવસની ઉજવણી, સરદાર પટેલ, વીર સૈનિકો, પ્લાસ્ટિક મુક્ત ભારત, વેક્સિન અભિયાન, કોરોના જાગૃતિ અભિયાન જેવા વિષયો પર રેત શિલ્પ તૈયાર કર્યા છે. કોરોનામાં વેક્સિનેશન અને માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો એ સંદેશ આપવામાં આવે છે. નો પ્લાસ્ટિક ઝોન
એટલે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અને આપણો ફિટ ઇન્ડિયા અને હેલ્ધી ઇન્ડિયા માટેની મૂવમેન્ટ ચલાવવામાં આવે છે. સોમનાથમાં હજારોની સંખ્યામાં રોજ શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે સોમનાથમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહોત્સવ જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બની શકશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વિજય સુવાળા અને મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યા બાદ વધુ કોઈ નેતાઓ આમ આદમી પાર્ટી છોડશે કે નહીં તે મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ લોકોનો મત જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીના ટ્વિટર એકાઉન્ટ પર આજે એક પોલ કર્યો, જેના રિઝલ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે 72.2% લોકો માની રહ્યા છે કે હજુ પણ નેતાઓ આમ આદમી પાર્ટી છોડશે, જ્યારે કે 27.8% લોકોનું માનવું છે કે હવે કોઈ નેતા આમ આદમી પાર્ટી નહીં છોડે. ન્યૂઝ 18 ગુજરાતી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ આ જ પ્રકારના સવાલ તમને પૂછશે, જેના પર તમે તમારો અભિપ્રાય રજૂ કરી શકો છો. કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કેસમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીએ, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળીએ, કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરીએ, કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો એ ચિંતાનો વિષય છે. કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન ખાસ જરૂરી છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.